बिस्मिल्लाहिर रहमानिर रहीम। चैप्टर नंबर 26। ए मारी बहन छे। सैनिको साथे सगड़ा आगळ वधी रह्या हता। हमणा सुधी अनेक प्रकारनी आफतो आवी हती अने टळी गई हती, पण ए बधी आफतोमां आ आफत नवा प्रकारनी अने घणी ज वधु गंभीर हती। साथीओ बधा गभराई गया हता, परंतु पीर ने तो आ वक्ते पण शांत जणावता हता। तेमणे मोलानी कृपा पर भरोसो हतो अने तेओ जाणता हता के दरेक आफत जेम टळी गई तेम आ मुश्केलीनो पण चमत्कारिक रीते ज अंत आवी जशे। तेथी तेओ सैनिको साथे नचिंत बनीने आगळ वधी रह्या हता। परंतु तेओ सैनिको साथे नियत स्थाने पहुंचे ते पहला ज मार्ग में ज एक विकट समस्या उभी थई। तेओ 5-6 माइलना जेटला अंतरे दूर हता। त्यां तो सामेना पहाड़ पर थी हजारों मौलाईओ ढोल वगाड़ता वगाड़ता आवी रहेला देखाया। ए लोको सामेनी सरहदना इस्माइलियो हता अने पीर ने मळवा माटे आवी रह्या हता। पीरना मन में तुरत ज एक विचार चमक्यो। तेओने विचार आव्यो कि हमणा सैनिको अमने पकड़ीने लई जई रह्या छे, ज्यारे सामेथी आवता मोलाईओनी संख्या हजारोनी छे। जो साथीओ ए मोलाईओने विगत कही आपे तो उश्केरातमां ए मोलाईओ कदाच न करवानो पण करी बेसे अने परिस्थिति वधु गंभीर बनी जाय। आवो विचार आवता ज पीरे एक युक्ति लड़ावी। तेमणे सैनिकोने कह्युं, तमो जाणो छो के अमे सगड़ा खूब ज थाकी गया छीए, आथी तमे एक जग्या पसंद करो ज्યાં મારા સાથીઓને બેસાડો અને મારો સામાન પણ રાખો। તમારામાંથી એક બે માણસો મારા સાથે રહે અને બાકીના મારા સાથીઓ પર નજર રાખે। અમે પરદેશીઓ હોવાથી ક્યાંય ભાગી જઈ શકવાના નથી, તેથી તમારે એ ભય રાખવાનો નથી। હું મારા દુભાષિયા સાથે તમારા અધિકારીઓ પાસે આવું છું અને જરૂર જણાશે તો મારા સાથીઓને પણ પાછળથી બોલાવી લઈશું। પીરની આ માંગણી કબૂલ કરી પીરને એક મકાનમાં દાખલ કરવામાં આવ્યા। મકાનમાં થોડો આગળ જતા એક બીજો દરવાજો આવ્યો, જેમાં દાખલ થતા તેઓ એક મોટા દીવાનખાનામાં પ્રવેશ્યા। દીવાનખાનામાં આધુનિક ઢબનું ફર્નિચર હોવા છતાં આખા મકાનમાં વિચિત્ર પ્રકારનું અંધારું હતું અને ત્યાં એક યુવાન બેઠો બેઠો ધૂમ્રપાન કરી રહ્યો હતો। પીરે એ યુવાનને સલામ કરી, પણ તેણે શિષ્ટાચાર ખાતર પણ ઉત્તર ના આપ્યો। તેનું મોઢું ક્રોધથી લાલચોળ બની ગયું હતું અને જાણે પીરે કોઈ મોટો અપરાધ કર્યો હોય એ પ્રમાણે તે ગુસ્સામાં બેઠો હતો। તેણે પીરને ગુસ્સામાં પૂછ્યું, તમે અમારા ઇલાકામાં કેમ આવ્યા છો? તમે કોણ છો અને અહીં શું પ્રવૃત્તિ કરી રહ્યા છો? પીરે શાંતિથી જવાબ આપ્યો, હું નામદાર આગાખાન સાહેબ તરફનો પ્રતિનિધિ છું અને આપના ઇલાકામાં વસવાટ કરતા મારા દિન બંધુઓને તેઓ નામદારના આદેશથી મળવા આવ્યો છું। આ સિવાય મારો બીજો કોઈ હેતુ નથી। ઇમામનું નામ સાંભળતા જ જાણે ચમત્કાર થયો। પેલા અધિકારીએ ઓરડામાં લાઇટો સળગાવી અને આખો ઓરડો પ્રકાશથી ઝળહળી રહ્યો। એ વખતે ઓરડામાં એક 20-21 વર્ષની સ્ત્રી પણ બેઠેલી જોવા મળી। એ યુવાન ઇલાકાનો સૈનિકોનો જનરલ હતો। તેણે પૂછ્યું, ઇલાકામાં દાખલ થયા અગાઉ તમે અમારી રજા લીધી છે?
પીરે પોતાનો પાસપોર્ટ જનરલ સામે મૂક્યો, જેના પર કિલ્લાના અમલદારની સહી હતી. જનરલે પાસપોર્ટને પોતા પાસે રાખ્યો અને પીરને અનેક પ્રકારના પ્રશ્નો પૂછ્યા, જે પરથી પીર જાણી શક્યા કે જનરલને પીરની પ્રવૃત્તિ માટે શંકા જાગી હતી. આ બધા સમય દરમિયાન પીર જનરલના નજીક બેઠેલી સ્ત્રીને ધારી ધારીને જોઈ રહ્યા હતા. પીરને પોતા તરફ ધારી ધારીને જોતા જોઈ એ સ્ત્રી ગુસ્સામાં આવી ગઈ. તેણે પીરના દુભાષ્યાને કહ્યું, આ માણસ મારા તરફ એક ધારો શા માટે જોયા કરે છે? દુભાષ્યાએ પીરને આ બાબત જણાવી ત્યારે પીર અત્યંત લાગણીવશ થઈ ગયા અને બોલ્યા, મુંબઈમાં મારી એક બહેન છે જેનું મોઢું આપના જેવું જ છે. હિન્દુસ્તાન મૂકીએ આજે મને 6 મહિના થવા આવ્યા છે અને એ લાંબા સમયથી મને મારી બહેનનું મોઢું જોવા મળ્યું નથી. આપનો ચહેરો મારી બહેનના ચહેરા સાથે મળતો હોય હું આપમાં મારી બહેનને જોઈ રહ્યો છું. આ જોઈને પેલી સ્ત્રી પર જાદુઈ અસર થઈ. તેણે ભાવનાશીલ બનીને પૂછ્યું, શું તમારી બહેનનો ચહેરો આબેહૂબ મારા જેવો છે? પીરે જવાબ આપ્યો, હા બિલકુલ આપના જેવો જ, માત્ર પોશાકમાં જ ફરક છે. જો આપ હિન્દુસ્તાની પોશાક પહેરો તો હું કદાચ આપને ખરેખર મારી બહેન જ સમજી બેસું. તમે મારા માટે મારા બહેન સમાન જ છો. આની એ સ્ત્રી કે જે પેલા જનરલની પત્ની હતી તેના પર તો અસર થઈ, પણ એ જનરલ પર પણ સારી અસર થઈ. થોડી વાર પહેલાંની તેના ચહેરા પરની કઠોરતા કોમળતામાં પલટાઈ ગઈ અને હસીને પોતાની પત્નીને કહ્યું, તને અહીં એક ભાઈ મળી ગયો, માટે તારા ભાઈની મહેમાનગીરી કરવાની તારી ફરજ છે. તેઓ ભૂખ્યા છે, પહેલાં તેઓ માટે ભોજનનો બંદોબસ્ત કરો. પેલી સ્ત્રી તુરત જ ઊભી થઈ ગઈ અને ભોજનનો બંદોબસ્ત કરવા માટે જવા લાગી. થોડી જ વારમાં અંગ્રેજી ઢબનું ભોજન ટેબલ પર પીરસાયું. બધા જમવા બેઠા, કિલ્લાના સૈનિકો પણ સાથે જ જમવા બેઠા. તેથી પીરને આશ્ચર્ય થયું, જનરલ જેવી પદવીનો માણસ પોતાના સૈનિકોને પણ સાથે બેસાડીને જમાડી રહ્યો હતો. તે આશ્ચર્યજનક જ હતું. પીરે આનું કારણ જાણવા માટે પોતાના દુભાષ્યાને પૂછ્યું. તેણે ખુલાસો કર્યો કે અહીં આવી જ પ્રથા છે. ભોજન પછી પેલા ઓફિસરે પીરને પૂછ્યું, અમારા અહીંના નિયમ મુજબ અમારે આપની જડતી લેવી જોઈએ, પરંતુ આપ નામદાર આગાખાનના સાહેબના આલા હસ્તીના પ્રતિનિધિ હોય આપને એ નિયમમાંથી બાકાત રાખવામાં આવે છે. છતાં આપના સાથીઓની જડતી તો અમારે લેવી જ પડશે. શું આપ તે માટે સંમતી આપો છો? પીરે તુરત જ સંમતી આપી. તુરત બે સવારો જ્યાં પીરના સાથીઓ બેઠા હતા ત્યાં રવાના થયા અને માત્ર અડધા કલાક જ માં પાછા આપ ફર્યા. તેમણે આવીને જનરલને કહ્યું, કાફલા પાસે 200-300 જેટલા સોનાના પાઉન્ડો છે અને એક પત્ર છે. પત્ર માટે પૂછતા પીરે અદબથી કહ્યું કે એ મારા ઇમામનું ફરમાન છે જે હું મારા દિનબંધુઓને સંભળાવું છું. સૈનિકોમાં એક મોલાઈ પણ હતો. મોલાના ફરમાનનું સાંભળી તેણે તુરત જ તાલિકા મુબારક પર ચુંબન કર્યું. જનરલે તાલિકો વાંચવા માંગતા પીરે તે આપ્યો. જનરલે તે વાંચીને તુરત જ પાછો સુપ્રત કરી આપ્યો અને જણાવ્યું, આપને તકલીફ થઈ છે તે બદલ હું દિલગીર છું. નામદાર આગાખાન સાહેબને મારા વતી અદબભેર સલામ કહેજો. હવે આફત
ટળી ગઈ હતી. ચમત્કારિક રીતે પસાર થયેલી એ કટોકટીની પળ હતી, પણ બધું હેમખેમ પાર પડ્યું એ માટે પીરે મોલાનો આભાર માન્યો અને જવા માટે રજા માંગી. જ્યારે પીર પોતાના સાથીઓ પાસે પહોંચ્યા ત્યારે તેઓ ખૂબ જ ચિંતાતુર સ્થિતિમાં બેઠા હતા. જમવાનું તૈયાર હતું, પણ કોઈએ કોળિયો પણ મોઢામાં નહોતો મૂક્યો. પીરને જોઈને સઘળા આનંદમાં આવી ગયા. તુરત જ સઘળાઓએ મૌલાના શુક્રાના અદા કર્યા અને તે પછી બધાએ સાથે બેસીને ભોજન લીધું. આ પછી તેઓ કિલ્લાની વાતો સાંભળી નિંદ્રા લેવા ગયા, પણ સઘળાના મનમાં બની ગયેલા અદ્ભુત મોજીજાની વાત જ રમતી હતી. મોલાની શાનના જે અનેક બનાવો આ પ્રવાસ દરમિયાન જોવા મળ્યા હતા તેમાં આ બનાવ અદ્ભુત હતો. બીજી સવારે પીરની મોલાઈઓ સાથે મુલાકાત થઈ. પીર માટે ઉતારાનો એક ખાસ મકાનમાં પ્રબંધ કરવામાં આવ્યો હતો. હજારોની સંખ્યામાં એકઠા થયેલા મોલાઈઓની મજલિસ કરવામાં આવી અને તે પછી જનરલ તરફથી આવેલા ખાસ માણસો સાથે પીર કિલ્લામાં નાસ્તો કરવા માટે ગયા. પીરનો જનરલે અને તેની પત્નીએ પ્રેમથી સત્કાર કર્યો. પીર એક કોચ પર બેઠા અને જનરલ પાસે દુભાસિયાની મદદથી વાતો કરવા લાગ્યા. આ દરમિયાન એક મોલાઈએ અંદરમાં આવવાની રજા માંગી. જનરલે તેને અંદર આવવા રજા આપતા એ મોલાઈએ ફારસીમાં લખેલો એક પત્ર પીરના હાથમાં મૂક્યો, જેમાં લખ્યું હતું કે જનરલે આપણા બે મુખી સાહેબોને નજરકેદમાં રાખ્યા છે અને 3 માસથી તેઓ પોતાના ઘરની બહાર નીકળી શકતા નથી. આથી તેઓની ઈચ્છા છતાં આપને મળવા આવી શકતા નથી. આપ તેમને મળવા જશો તો તેઓ અત્યંત જ રાજી થશે. પીરને આ સાંભળીને ખૂબ જ દુઃખ થયું. તેમણે તુરત જનરલને વાત કરી. તેણે મુખી સાહેબને કેદ કરવા માટેના ઘણા કારણો રજૂ કર્યા. પીરે તુરત જ તેના મનનું સમાધાન કરતા એ જ વખતે તેણે એક હુકમ લખી આપી, એ બંને મુખીઓને મુક્ત કર્યા. આમ નાસ્તા વખતે પણ એક મહાન કાર્યને પીરના હાથે અંજામ અપાયો. મુક્ત કરવામાં આવેલા એ બંને મુખીઓના નામો યુસુફ અલી શાહ અને મહમૂદ શાહ હતા. તેઓ બંને બુઝરગ વયના હતા. આ પછી નાસ્તો આવ્યો, જેમાં વેજીટેબલની જ વાનગીઓ હતી. એ પ્રદેશમાં શાકભાજી ન મળતા હોવા છતાં નાસ્તામાં ખાસ તેની જ વાનગીઓ આવી હોય પીરને એ રીતે મોટું માન આપવામાં આવ્યું. 5 મહિના પછી પીરને હિન્દી ભોજન જમવા મળ્યું હોય તેમણે જનરલના આદર સત્કારની પ્રશંસા કરી. તુરત જનરલના હુકમથી 1 ડઝન કોબી ફ્લાવર પીરના ઉતારે મોકલી આપવાનો હુકમ આપ્યો. જનરલનું પોતાનું એક ખેતર હતું, જેમાં તેના માટે જ શાકભાજી વાવવામાં આવતા હતા. આ પછી પીરે રજા માંગી અને પોતાને આગળ પ્રવાસ માટે પરવાનગી આપવા માટે વિનંતી કરી. ધરપકડ અને આશ્ચર્યકારક મુક્તિ બાદ પીર સબજાલી તારીખ 25 ઓક્ટોબર 1923ના આગળ પ્રવાસ માટે પામીરના પ્રદેશ તરફ રવાના થઈ ગયા. તેઓ હવે પામીરના ખીણ પ્રદેશની બીજી બાજુ જઈ રહ્યા હતા, જ્યાં પણ મોટી સંખ્યામાં મોલાઈઓ વસવાટ કરતા હતા. ખારુખથી તેઓ શખંદરે તરફ જતા માર્ગમાં મોટી મોટી ખાઈઓ આવી, જેને વટાવી તેઓ બીજા દિવસે તારીખ 26 ઓક્ટોબર 1923ના શખંદરે આવી પહોંચ્યા, જ્યાંના મુખીનું નામ સૈયદ મહંમદ શાહ હતું. આ મુખી સાહેબ ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિ હતા. તેમનો હુકમ થતાં
हजारों मोलाईओ ते पर अमल करवा माटे तैयार बनी जता। पीरना उतारा माटे एक मोटो बंगलो राखवामां आव्यो हतो। अत्राफना खीणमांथी हजारों मोलाईओ एकठा थया हता। अहीं पीरनी मुलाकात एक जूना साथी साथे पण थई। ए वक्ते पीरनी जे जूना साथी साथे मुलाकात थई हती ते हता दोस्त मोहम्मद नामना एक दीन बंधु। वर्षो अगाउ आ भाई ने तेमने मुंबई में जोयेला हता। तेओ तेमनी जुवानीना दिनों में मुंबई में वसवाट करता हता ने हजरत इमाम सुल्तान मोहम्मद शाह अलैहिस्सलामनी हुजूर में रहता हता। पीर जारे तेमने पामीरना प्रदेश में मळ्या त्यारे तेओ वृद्ध पण थई गया हता अने शरीरे पण अशक्त बनी गया हता। शहंदर खाते मुखी ख्वाजा बदर पण रहता था। दोस्त मोहम्मद पीरना साथे काफला में जोड़ाई गया। तारीख 27 ऑक्टोबर 1923 तेओ सगड़ा फरी पाछा खारूक आव्या कारण के तेमने हवे सुमान तरफ जवानु हतु जे माटे खारूक थईने जवातु हतु। तारीख 28 ऑक्टोबर 1923 काफलो सुमान जवा रवाना थयो। त्यां पण मोटी संख्या में इस्माइलियो रहता हता अने मुखीनु नाम सैयद मुशल हतु। सुमान खाते एक दिवस रोकाई फरी सगड़ाओ खारूक आव्या कारण के हवे वधु प्रवास करवा माटे त्यां तैयारीओ करवानी जरूर हती। तारीख 30 ऑक्टोबर ना पीर सबजाली खारूकथी रवाना थया हता। तेमने विदाय आपवा माटे किल्लानो जनरल पण हाजर हतो। तेमने पीरने चा पीवा माटे आमंत्रण आप्यु अने ते पछी पीरने विदाय आपी। आ पछी पीर रवाना थया अने त्यारे बधानी आँखोमां आँसू आवी गया। शुक्रन लीला वल हमदुलिल्ला शुक्रन लीला वल हमदुलिल्ला।